ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, આજે આપણે વિષય કલ્ષોરમાં આપણો એકમ 5 કોરો કાચબો અને ભીનો ચાંદો સમજીશું. હવે આપણે કરીશું પ્રવૃત્તિઓ. પહેલી પ્રવૃત્તિ છે ઉદાહરણ મુજબ વાક્યો બોલો. હવે આ પ્રવૃત્તિ આપણા વર્ગખંડની વસ્તુઓને આધારે છે, એટલે કે આપણા વર્ગખંડમાં આપણા ક્લાસરૂમમાં કઈ કઈ વસ્તુઓ છે એને આધારે આપણે વાક્યો બનાવીને બોલવાના છે. હવે ઘણા મહિનાઓથી તમે વર્ગખંડમાં આવતા નથી, પણ વર્ગની વસ્તુઓને તમે ભૂલી તો નથી ગયા ને? છે ને યાદ? શું હોય છે આપણા ક્લાસરૂમમાં? એજ્યુકોમ, બોર્ડ, બેન્ચ, તમારા બેગ, ચોક, ડસ્ટર, પંખા, ડસ્ટબિન, આ બધી વસ્તુઓ હોય છે ને? આ બધી વસ્તુઓ સિવાય બીજું શું હોય છે? તમે અને હું હોઈએ છે ને આપણે પણ? તો હવે આપણે વાક્યો બનાવવાના છે આપણી વસ્તુઓને આધારે. યાદ કરી લીધું ને કે આપણા વર્ગખંડમાં શું શું છે, કઈ રીતે આપણે વાક્યો બનાવવાના છે એનું ઉદાહરણ આપણને આપ્યું છે. ઉદાહરણ આપ્યું છે કે ચોક જાડો છે, બોલપેન પાતળી છે. હવે પહેલાંમાં જાડો શબ્દની નીચે અંડરલાઇન કર્યું છે અને એની સામેના વાક્યમાં પાતળીમાં અંડરલાઇન કરી છે, તો એ શબ્દોને આધારે આપણે વાક્યો બનાવવાના છે. કે જાડો, તો જાડું શું છે આપણા ક્લાસરૂમમાં, અને પાતળી, તો પાતળી શું છે, એ પ્રમાણે આપણે વસ્તુઓને આધારે વાક્યો બનાવવાના છે. વ્યક્તિઓને આધારે આપણે વાક્યો નથી બનાવવાના, બરાબર છે? કે ચોક, તો ચોક શું હોય છે, બોલપેન કરતાં તો જાડો જ હોય છે ને, અને બોલપેન ચોક કરતાં પાતળી હોય છે, બરાબર ને? એ રીતે આપણે વાક્યો બનાવવાના રહેશે. આપણે કયા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો બનાવવાના છે એ આપણને કૌંસમાં આપ્યા છે. તો કૌંસમાં જોઈએ, સસ્તું મોંઘું એમ બે વાક્યો સામસામે બનાવવાના છે. એક વાક્ય સસ્તું શબ્દ વાપરીને બનાવવાનો છે અને બીજો મોંઘું શબ્દ વાપરીને બનાવવાનો છે. એના પછી છે ભારે હલકું, ઊંચું નીચું, મોટું નાનું. આ બંને સામસામે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને બે વાક્યો બનશે, બરાબર છે? બંનેનો ઉપયોગ કરીને આપણે બનાવવાનું છે. તો જોઈએ, આપણે પહેલું જે બનાવવાનું છે સસ્તું મોંઘું, એના પ્રમાણે આપણે બનાવીએ. તો ચાલો, આપણા વર્ગખંડમાં કઈ વસ્તુ સસ્તી છે અને કઈ વસ્તુ સૌથી મોંઘી છે, ચાલો વિચારો જુએ. તો વિચાર્યું તમે, આપણા ક્લાસરૂમમાં સૌથી સસ્તું વસ્તુ કઈ હશે અને સૌથી મોંઘી વસ્તુ કઈ છે? કોઈ પણ શબ્દ વાપરીને તમારે વાક્ય બનાવવાનું છે, પણ વસ્તુ ક્યાંની હોવી જોઈએ? ક્લાસરૂમની જ હોવી જોઈએ, બરાબર? તો હું મારી રીતે તમને એક વાક્ય બતાવું. તો સસ્તી વસ્તુમાં આપણે ચોકને ગણી શકીએ, બરાબર? ચોકને તો ગણી આપણે સસ્તી વસ્તુમાં. અને મોંઘી વસ્તુમાં આપણે શું ગણીશું? તો આપણું એજ્યુકોમ, આપણો સ્માર્ટ ક્લાસ, એ સૌથી મોંઘી વસ્તુ આપણા ક્લાસરૂમમાં ગણાય, બરાબર? તો હવે આપણે વાક્ય કઈ રીતે બનાવશું? કે ચોક સસ્તો છે, એની સામે વાક્ય એજ્યુકોમ મોંઘું છે. ઉદાહરણમાં આપણે આપ્યું હતું, અંડરલાઇન કરી હતી, એવા શબ્દો આપણા વાક્યોમાં રહેશે સસ્તું મોંઘું. હવે પછી છે ભારે હલકું. તો આપણા ક્લાસરૂમમાં કઈ વસ્તુ ભારે છે, કઈ વસ્તુ હલકી છે, જણાવો મને. ચાલો
આ વસ્તુ છે વેરી ગુડ ડસ્ટર. અને એના પછી હું બતાવું છું તમને ચોક. હવે આ બે વસ્તુઓમાંથી કઈ વસ્તુ તમને ભારે લાગે છે અને કઈ વસ્તુ તમને હલકી લાગે છે? તો ડસ્ટર ભારે વસ્તુ છે અને ચોક હલકી વસ્તુ છે. તો વાક્ય શું બનશે? ડસ્ટર ભારે છે, ચોક હલકો છે. બરાબર ને? આ તો હું તમને ફક્ત ઉદાહરણ માટે બતાવું છું, તમે બીજા શબ્દો પણ વાપરી શકો છો. જેમ કે બેન્ચ ભારે છે, એની પર તમે જે બેગ મૂકો છો એ બેન્ચ કરતાં હલકું છે. બરાબર? તો વાક્ય બનશે કે બેન્ચ ભારે છે, બેગ હલકું છે. ત્યારબાદ આપ્યું છે ઊંચું નીચું. આપણા વર્ગખંડમાં કઈ વસ્તુ ઊંચી છે અને કઈ વસ્તુ નીચી છે એ પ્રમાણે આપણે વાક્યો બનાવવાના છે. પંખો ઉપર છે અને આપણા ક્લાસરૂમમાં કચરાપેટી ક્યાં છે? નીચે છે. બરાબર? તો વાક્ય બનશે પંખો ઊંચે છે, એની સામે બનશે વાક્ય બીજું કચરાપેટી નીચે છે. હવે કૌંસમાં આપ્યું છે મોટું નાનું. તો આપણા ક્લાસરૂમમાં કઈ વસ્તુ મોટી છે અને કઈ નાની છે? તો કાળું પાટિયું, આપણો બ્લેકબોર્ડ, એ મોટી વસ્તુ અને ચોક એ નાની વસ્તુ ગણીએ તો વાક્ય બને કે કાળું પાટિયું મોટું છે, ચોક નાનો છે. એ પ્રકારે બીજા શબ્દોનો ઉપયોગ કરીને પણ આપણે વાક્ય બનાવી શકીએ. એવું નથી કે આ જ વાક્ય ચાલે. તમે એમ પણ લખી શકો કે બેગ નાની છે, બેન્ચ મોટી છે, ચોક નાનો છે, ડસ્ટર મોટું છે. ક્લાસરૂમની વસ્તુઓનો ઉપયોગ કરીને શબ્દ બનાવવાના છે એટલે સસ્તું, મોંઘું, ભારે, હલકું, ઊંચું, નીચું, મોટું, નાનું, એ વસ્તુઓમાં ક્લાસરૂમની કોઈ પણ વસ્તુ તમે લખી શકો. બરાબર છે? ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, વાંચો અને સમજો. આપને એક સરસ મજાનું કોષ્ટક આપ્યું છે જેમાં ક્રમ, વાક્ય, વાક્ય, સાના વિશે શું કહ્યું છે. બરાબર? એ માહિતીનો કોષ્ટક આપણને આપ્યો છે. તો પહેલાં આપણે વાંચીશું વાક્યને, પછી સમજીશું. તો ક્રમ એક, બિલાડી રમે છે. એક સાદું જ વાક્ય આપ્યું છે. સાની માહિતી આપી છે? કે બિલાડીની. બિલાડી શું કરી રહી છે? રમી રહી છે. તો સાના વિશેની માહિતી છે? બિલાડીની. એના પછીનું વાક્ય છે નાની બિલાડી રમે છે. બિલાડી તો રમે છે પણ એની વિશેષતા શું છે? વધારાની માહિતી શું આપી છે આપણને? કે નાની બિલાડી રમે છે. તો શું કહ્યું છે આપણને? નાની બિલાડી રમે છે. તો પહેલું જે વાક્ય છે બિલાડી રમે છે એ માં માહિતી આપણને આપી છે, પરંતુ બીજા વાક્યમાં નાની બિલાડી રમે છે એટલે નાની શબ્દ પરથી આપણે ખબર પડે છે કે આમાં માહિતી તો આપી છે પણ શું છે? વધારાની માહિતી આપણને આપી છે. બરાબર? એવું બીજું વાક્ય આપણે વાંચીએ. બીજું, નમ્રતા દોડે છે. સાના વિશે વાત કરી છે? નમ્રતા વિશે. એક માહિતી આપતું વાક્ય છે કે નમ્રતા દોડે છે. બીજું વાક્ય છે એની બાજુમાં કે તોફાની નમ્રતા દોડે છે. શું કહ્યું છે નમ્રતાને?
તોફાની કહી છે. તો માહિતી તો છે જ કે નમ્રતા દોડે છે, પરંતુ વધારાની માહિતી શું છે? કે તોફાની નમ્રતા દોડે છે. નમ્રતા નામની છોકરી છે એ દોડી રહી છે, પરંતુ વધારાનું શું માહિતી આપણને આપી છે? કે એ તોફાની છે, તોફાની નમ્રતા દોડે છે. બરાબર. એ પ્રમાણે ત્રીજું વાક્ય જોઈએ. ઇરફાન દૂધ પીવે છે. માહિતી આપી છે આપણે, શાના વિશે માહિતી આપી છે? ઇરફાન વિશેની માહિતી આપણને આપી છે કે ઇરફાન દૂધ પીવે છે. વધારાની માહિતી આ વાક્ય આપણે વાંચીએ તો ખ્યાલ આવશે કે કઈ છે. તો ઇરફાન ગરમ દૂધ પીવે છે. શું કહ્યું છે? કે ઇરફાન કેવું દૂધ પીએ છે? ગરમ દૂધ પીવે છે. એટલે આ ગરમ શબ્દ એ વધારાની માહિતી કહી શકાય. બરાબર છે. ઇરફાન દૂધ તો પીવે છે, પરંતુ કેવું પીવે છે? ગરમ દૂધ પીવે છે. એટલે શાના વિશેમાં આવશે? ઇરફાન શું કહ્યું છે એમાં આવશે ગરમ શબ્દ આવશે. ખ્યાલ આવે છે ને તમને? એ પ્રમાણે તમારે ચોથું, પાંચમું અને છઠ્ઠો વાક્ય કરવાનું છે. ચોથું છે કે દ્વારકેશ જબ્બો પહેરે છે. આમાં માહિતી આપી છે, દ્વારકેશ સફેદ જબ્બો પહેરે છે. આમાં માહિતી તો છે, પણ વધારાની માહિતી આપણને આપી છે. એ શબ્દ કયો છે જેનાથી વાક્યમાં વધારેની માહિતી આપણને લાગે છે? એ શું કહ્યું માં આપણે લખવાનું છે, ને શાની માહિતી આપી છે એમાં પણ આપણે પહેલાં વાક્યમાંથી લખવાનું છે. તો આ રીતે તમે ત્રણ ઉદાહરણો તમારી નોટબુકમાં લખજો.